ગુજરાત સાહિત્ય અકાદમી અને આજે એના નવનિર્મિત પરિસરનું ઉદ્ઘાટન પણ થનાર છે. આ ગુજરાત સાહિત્ય અકાદમી જે છે એ ગુજરાત સાહિત્ય અકાદમી આજે સ્વાયત્ત નથી. આજે ગુજરાત સાહિત્ય અકાદમી જે છે એ રાજકીય રીતે ઝંઝીરથી રાજકીય ઝંઝીરોથી બંધાયેલી છે. આપણે ગુજરાતની અંદર આ ગુજરાત અકાદમી સ્થાપવાનો વિચાર જે છે એ ઉમાશંકર જોશીનો હતો. ઉમાશંકર જોશી એટલે એ છે કે જેમણે કહ્યું હતું, સદા સૌમ્ય શ્રી વૈભવે ઉભરાતી, મારી માતૃભાષા મને ગુજરાતી. આ ઉમાશંકર જોશીએ જ્યારે વિચાર કર્યો ત્યારે તેમણે શ્રી ચીમનલાલ ત્રિવેદી, શ્રી ધીરુભાઈ પરેખ, શ્રી યશવંત શુક્લ વગેરે એક કમિટી બનાવી અને એ કમિટીએ ગુજરાત સાહિત્ય પરિષદ, ગુજરાત સાહિત્ય અકાદમીનું બંધારણ બનાવ્યું. અને બંધારણની અંદર જે પ્રમાણે આપણા દેશમાં જવાહરલાલ નહેરુએ સાહિત્ય અકાદમીની સ્થાપના કરી અને એ સાહિત્ય અકાદમી જે છે એ આજે પણ સરકારી પંજાથી દૂર રહેલી છે. તેની અંદર યુનિવર્સિટીના યુજીસીના નોમિનેટ સભ્યો હોય, સાહિત્યકાર હોય, જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા હોય, આ બધા જ કારોબારીમાં હોય અને તેઓ તેના પ્રમુખ બનાવે. અને આ જ પ્રમાણે ગુજરાતની અંદર ગુજરાત સાહિત્ય અકેડમીની સ્થાપના થઈ અને તેના પ્રમુખ જે છે એ લોકતાંત્રિક ઢબે ચૂંટાતા હતા. પરંતુ સમય જતાં વડાપ્રધાન અત્યારના અને તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આ પદ્ધતિને સંપૂર્ણ બંધ કરી દીધી અને સાહિત્ય અકાદમીનું સંચાલન મહામાસ્ટર એટલે કે કોઈ પણ પ્રમુખ નહીં પરંતુ રજિસ્ટ્રારને સોંપી દીધું. અને ધીમે ધીમે કાળક્રમે આનંદીબેન પ્રમુખ બન્યા, મુખ્યમંત્રી બન્યા અને આનંદીબેને એક કલમ બાકીની બધી જ બંધારણની કલમ રદ કરીને અકાદમીના બંધારણમાં કહ્યું કે ગુજરાત રાજ્યના જે કંઈ પણ મુખ્યમંત્રી હશે તેમને કારોબારી અને સાહિત્ય અકાદમીના પ્રમુખ નિમવાની સત્તા હશે. તમે વિચાર કરો કે આ તો સાહિત્ય અકાદમી છે, ગુજરાતના લોકોને સાહિત્ય ઘેર ઘેર પહોંચાડવા માટેની અકાદમીની અંદર સાહિત્ય સાથે સ્નાન સૂતકનો સંબંધ ના હોય એવા લોકોને ઉપરથી પેરાસૂટથી આની અંદર મૂકવામાં આવે છે અને આ સાહિત્ય અકાદમીનું 15 કરોડ રૂપિયાનું બજેટ છે. આની સામે ગુજરાતના મોટા ગજાના સાહિત્યકારો, જે સાહિત્યકારોની અંદર મૃત્યુ પર્યંત નિરંજનભાઈ ભગત, ધીરુભાઈ પરીખ, અત્યારે ચંદ્રકાંતભાઈ ટોપીવાલા, શિરીષ પંચાલ, ગુલામ મહંમદ શેખ, પદ્મશ્રી સીતાંશુ યશસચંદ્ર, જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા માનનીય શ્રી રઘુવીર ચૌધરી જેને હાલમાં પદ્મશ્રી મળ્યો છે, પ્રકાશ ન શાહ, સતીશ વ્યાસ, શ્રી હર્ષદ ત્રિવેદી જે ગુજરાત સાહિત્ય પરિષદના પ્રમુખ છે, શ્રી પ્રફુલ્લ રાવલ, ભરત મહેતા સહિતના અગ્રણી સાહિત્યકારોએ આ બાબતનો વિરોધ કરેલો છે અને 4500થી વધારે સાહિત્યકારોની અને સાહિત્ય સંસ્થાઓની સદસ્ય ધરાવતી કે જેના પ્રમુખ મહાત્મા ગાંધી પણ રહી ચૂકેલા છે એ ગુજરાતી સાહિત્ય પરિષદે ગુજરાત સાહિત્ય અકાદમીના કોઈ પણ કાર્યક્રમની અંદર પોતાના સાહિત્યકારોને ન મોકલવાનો અને કારોબારીએ જનરલ સભામાં ઠરાવ કરેલો છે કે કારોબારીના કોઈ પણ સમિતિના ચૂંટાયેલ સદસ્યો, આ સર્વે શ્રીઓ એ ગુજરાત સાહિત્ય પરિષદનો, ગુજરાત સાહિત્ય અકાદમીનો બહિષ્કાર કરેલો છે. તમે વિચાર કરો કે ગુજરાતના સાહિત્યકારો જે મોટા ગજાના છે એ ગુજરાત સાહિત્ય અકાદમીનો વિરોધ કરી રહ્યા છે. એનું કારણ માત્ર એટલું જ છે કે ગુજરાત સાહિત્ય અકાદમી સ્વાયત્ત બને અને સ્વાયત્ત બનીને ગુજરાતીના, અત્યારે ગુજરાતની અંદર પરિસ્થિતિ કેવી છે, તમે કરોડો રૂપિયાના ભવનો બનાવો છો, આજે પણ પરિષદનું ઉદ્ઘાટન છે, પરંતુ એના છત પણ તમે સોનાની બનાવી દેશો પણ એની અંદર સાહિત્યકારો અને ગુજરાતી ભાષા જે છે એ ભાષા માટેના તમારે કોઈ જ પ્રયત્ન કરવા નથી. ભૂતકાળમાં ગુજરાતની અંદર તાજેતરમાં ગયા વર્ષે ગુજરાતની અંદર વિધાનસભામાં એક્ટ પસાર થયો કે ગુજરાતી ભાષા એ ધોરણ 1-8 ધોરણની અંદર કમ્પલસરી કરવામાં આવશે વિષય તરીકે સીબીએસઈની શાળાઓ અને આઈસીએસઈ અને અન્ય બોર્ડની શાળાઓ. હજી પણ ગુજરાતની કોઈ પણ સીબીએસઈ શાળાઓમાં કે આઈસીએસઈ મોટાભાગની શાળાઓની અંદર ગુજરાતી વિષયનો તાસ ગોઠવવામાં નથી આવ્યો, ગુજરાતી વિષય ભણાવવામાં નથી આવતો. એક તરફ ગુજરાતી વિષયમાં દર વર્ષે ગુજરાત બોર્ડના
2 લાખ થી વધારે વિદ્યાર્થીઓ ફેલ થાય છે. ગુજરાતની અંદર ગુજરાતીના શિક્ષકો નથી, કોલેજોની અંદર ગુજરાતીના પ્રાધ્યાપકો નથી. સાથે સાથે માતૃભાષાના દિવસે 4-5 વર્ષ પહેલા સરકારે એવો નિયમ કર્યો હતો કે ગુજરાતની અંદર 8 મહાનગરપાલિકાના દરેક યુનિવર્સિટીના બોર્ડ, દરેક સંસ્થાના બોર્ડ અને ધંધાના બોર્ડ ગુજરાતીમાં હોવા ફરજિયાત છે. આજે ગુજરાતની મોટા ભાગની પ્રાઇવેટ યુનિવર્સિટીના બોર્ડ એ ગુજરાતીમાં લખેલા નથી અને સરકારના નિયમને ઘોળીને પી ગયેલા છે. આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ વતી હું એ સરકારને વિનંતી કરું છું કે જે પ્રમાણે દક્ષિણના રાજ્યોની અંદર ગ્રંથાલય ધારો છે કે જેની અંદર ગુજરાતની અંદર જો આ ધારો પસાર કરવામાં આવે તો 18,000 ગામડાઓની અંદર ગ્રંથાલય એટલે કે લાયબ્રેરી બનાવવી પડે અને એ લાયબ્રેરીના ગામડાના બાળકો ગુજરાતીનું વાંચન કરે અને ગુજરાતી ભાષામાં ફેલ થતા જે બાળકો છે. તાજેતરમાં સર્વે આવ્યો હતો કે 12 થી 18 વર્ષના વિદ્યાર્થીઓ 25% વિદ્યાર્થીઓ પોતાની માતૃભાષા પણ વાંચી નથી શકતા. ત્યારે અત્યારે આવતીકાલે જ્યારે ગુજરાતની અંદર સમગ્ર વિશ્વ માતૃભાષા દિવસ ઉજવે છે ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ સાહિત્યકારોની એ માંગનું સમર્થન કરે છે કે ગુજરાત સાહિત્ય અકાદમીને સ્વાયત્તતા આપવામાં આવે અને જે ગુજરાતનું સાહિત્ય અકાદમીનું અસલ બંધારણ હતું એ બંધારણને વિધાનસભાની અંદર એક્ટ કરીને પાસ કરવામાં આવે તો જ માતૃભાષા દિવસની ઉજવણી સાર્થક થયેલી ગણાશે.